नमस्कार मित्रों, स्वागत छे आप सर्व विद्यार्थी मित्रोंनुं तमारी પોતાની YouTube ચેનલમાં। આજે આપણે ધોરણ 6 ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023 ના રોજ જે બ્લુ પ્રિન્ટના આધારે પ્રશ્નપત્રના સોલ્યુશનનો વિડીયો આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 12/4/2023 ના રોજ વાર છે બુધવાર, તેનો સમય છે પેપરનો 8-11 નો, તેના કુલ ગુણ છે 80। તો આપણે આ વિડીયોની અંદર જોશું ધોરણ 6 ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટના આધારે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન નંબર 1, તમારા વિસ્તારમાં ગવાતા કોઈ એક લોકગીતની 5-6 પંક્તિ લખો જેના ગુણ છે 5। તો અહીં તમને એક લોકગીત આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી આપણે એક જાહેરાત આપેલી છે કે મેળવો ધોરણ 6 ગુજરાતીના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રનું સંપૂર્ણ જવાબો સાથેના સોલ્યુશનને PDF માત્ર 5 રૂપિયા, અહીં 90-33-84-31-25 આ નંબર ઉપર 5 રૂપિયા ગૂગલ પે કરી અને તેનો ફોટો આ જ નંબર ઉપર વોટ્સએપ કરો। અને ટાઈપ કરવામાં અને ચેકિંગમાં ઘણો ખર્ચ થતો હોવાથી નજીવી કિંમત લેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા વાક્યોનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરો જોઈએ, તેના ગુણ છે 6। તે સંવાદ જોઈએ। નવ્યા કહે છે, કેમ છે રેહાના? રેહાના કહે છે, મજામાં, તું કેમ છે? નવ્યા કહે છે, તારી બહેન ક્યાં ગઈ? તો રેહાના કહે છે, તે પુસ્તકાલયમાં ગઈ છે। નવ્યા કહે છે, વાહ, તમારા ગામમાં પુસ્તકાલય પણ છે? રેહાના કહે છે, હા, અને ત્યાં ખૂબ જ પુસ્તકો છે। નવ્યા કહે છે, મારે વાંચવા હોય તો મળે? રેહાના કહે છે, હા, પણ તારે રજિસ્ટ્રેશન કરાવવું પડે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, આપેલો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો જેના ગુણ 4। તો અહીં જે ફકરો આપેલો છે, જે તમારે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે, તો આપણે તે પ્રશ્નોના જવાબ જોઈએ। નંબર 1, ફકરામાં વપરાયેલ કોઈ એક અંગ્રેજી શબ્દ તેના ગુજરાતી અર્થ સાથે લખો, તો કે ક્યુ, એટલે તેનો જવાબ થશે ગુજરાતી અર્થ હરોળ અને હાર। નંબર 2, સમયસર ટિકિટ મેળવવા માટે શું કરવું જોઈએ? તો કે ટિકિટ ખરીદતા પહેલા છૂટા પૈસા વગેરે તૈયાર રાખવા જોઈએ। નંબર 3, હક ડૂબાવવો એટલે શું? તો કે અધિકાર છીનવી લેવો। નંબર 4, ફકરામાં ક્યાં ક્યાં જાહેર સ્થળનો ઉલ્લેખ થયેલો છે? તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને સિનેમા ઘર। પ્રશ્ન 4, આપેલા વાક્યોને આધારે કાવ્ય પંક્તિ લખો જેના ગુણ છે 5 જોઈએ। નંબર 1, મેહ ઉત્તર દિશાએથી આવે છે, તો જવાબ આવશે આવ્યા આવ્યા ઓત્રા દર્શના મેહ। નંબર 2, પાવાગઢમાં મા કાળી માતાનો વાસ છે, તો જવાબ આવશે પાવાને ટોડલે મા કાળી મૈયા। નંબર 3, થોડું થોડું ચાલતા લાંબો રસ્તો કપાય છે, તો 4-4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય। નંબર 4, ખેતરમાં મોલ ઝૂલી રહ્યો છે, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ। નંબર 5, રાવણ અભિમાન કરીને બોલ્યો, તો જવાબ આવશે અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ। આગળ જોઈએ પ્રશ્ન 4, આપેલી પંક્તિ સમજાવો તેના ગુણ છે 4। તો અહીં પંક્તિ આપેલી છે તેને આપણે સમજાવવાની છે। જોઈએ નંબર 1, વાપરતા આ વિશ્વમાં સૌ ધન ખૂટી જાય, વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય। તો આપણે તેને સમજાવીએ કે આ વિશ્વમાં બધા પ્રકારના ધન વાપરવાથી ખૂટી જાય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વિદ્યારૂપી ધન એકમાત્ર એવું ધન છે જેને જેટલું વાપરીએ એટલું વધે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈએ કે આપેલ ફકરામાં કોયલના સ્થાને કૂતરું લખી અને જરૂરી ફેરફાર સાથે ફકરો ફરીથી લખો તેના ગુણ છે 5। તો અહીં આપણે કીધું છે કોયલની જગ્યાએ આપણે શું લખવાનું છે, કૂતરું, અને ફકરો ફરીથી લખવાનો છે। તો જોઈએ, ઝાડ નીચે કૂતરું રહેતું હતું, ઝાડ ઉપર કોયલ રહેતી હતી, તો આપણે લખીશું ઝાડ નીચે કૂતરું રહેતું હતું, તે આખો દિવસ કૂ કૂ કરતી હતી, તો તે આખો દિવસ ભાવ ભાવ કરતું હતું, કોઈ પણ વ્યક્તિ ઝાડ પાસેથી પસાર થાય તો તેને ટહુક્યા વગર ન ચાલે, તો કે કોઈ પણ વ્યક્તિ ઝાડ પાસેથી પસાર થાય તો તેને ભસ્યા વગર ન ચાલે, આવા હતા આપણા કોયલબેન, તો આવા હતા આપણા કૂતરાભાઈ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6,
આપેલા પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના ગુણ છે 5. જોઈએ નંબર 1. સમંદરના મોતીની છોળે નવરાવતી રેખાંકિત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો સમંદર એટલે જવાબ આવશે દરિયો. નંબર 2. કુંભકર્ણ અને ઇન્દ્રજીત વચ્ચે શું સંબંધ છે? તો જવાબ આવશે ખ કાકા ભત્રીજો. નંબર 3. આપ સમો નહીં મિત્ર એટલે? તો જવાબ આવશે ગ આપ બળ. નંબર 4. પત્ર લખનારે પોતાનું સરનામું ક્યાં લખવું જોઈએ? તો જવાબ આવશે ક પત્રના મથાળે. નંબર 5. સિંહની ખાલી જગ્યા સાંભળી માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. તો જવાબ આવશે ખ ડણક. પ્રશ્ન 7. ફકરો વાંચી પ્રશ્નના જવાબ લખો, જેના ગુણ છે 5. અહીં આપણે એક ફકરો આપેલો છે, તો તે પરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. જોઈએ નંબર 1. આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખો. જોઈએ નંબર 1. રાજા તો નરેશ, અને નંબર 2. ખુશ તો પ્રસન્ન. નંબર 2. રામ અને તેમના 3 ભાઈઓના ગુરુ કોણ હતા? વિશ્વામિત્ર. નંબર 3. સીતાને જાનકી શા માટે કહેતા હશે? તો કે જનક રાજાની પુત્રી હોવાને કારણે. નંબર 4. અયોધ્યા નરેશનું નામ જણાવો, તો મહારાજા દશરથ. નંબર 5. માંડવીના લગ્ન કોની સાથે થયા હતા? તો જવાબ આવશે ભરત. અહીં આપણે એક જાહેરાત આપેલી છે, તો જોઈએ જાહેરાત. કે મેળવો ધોરણ 6ના ગુજરાતીના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રનું સંપૂર્ણ જવાબો સાથેનું સોલ્યુશનની PDF માત્ર 5 રૂપિયામાં. 90 33 84 31 25 આ નંબર પર 5 રૂપિયા ગૂગલ પે કરી અને ફોટો એ જ નંબર ઉપર વોટ્સઅપ કરો. અને ટાઈપ કરવામાં અને ચેકિંગમાં ઘણો ખર્ચ થતો હોવાથી નજીવી કિંમત લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્નોના ઉત્તર લખો, જેના ગુણ છે 8. નંબર 1. નિરંજન પાસે હતો એવો પત્ર તમારી પાસે હોય તો તમે તેનો ઉપયોગ કેવી રીતે કરશો? તો અમે આ પત્રનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે કદાપી નહીં કરીએ, અને ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. એના ઉદાહરણ માટે આ પત્રનો ઉપયોગ કરીશું. નંબર 2. ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે, શા માટે? તો ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. નંબર 3. જીવનમાં પુરુષાર્થનું શું મહત્વ છે? તો જેમ સતત ભણતા રહેવાથી વિદ્વાન બની શકાય છે, અને સતત લખતા રહેવાથી લહ્યો થવાય છે, અને રોજ થોડું થોડું ચાલવાથી લાંબો પંથ કપાય છે. આમ જીવનમાં કશુંક મેળવવું હોય તો એ માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ. નંબર 4. કચ્છમાં આવેલા નાના રણ અને મોટા રણની વિશેષતા શી છે? તો કે કચ્છના રણની વિશેષતા છે કે અહીં દેખીતી રીતે ક્યાંય રણના લક્ષણો નથી, પણ અહીં ક્યાંય રીતે જોવા મળતી નથી. અહીં વર્ષમાં 8 મહિના દરિયાનું પાણી હોય છે, ને 4 મહિના આ રણ સુકાયેલું છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9. આપેલ વિષયોમાંથી કોઈ એક વિષય પર આશરે 100 શબ્દોમાં નિબંધ લખો, જેના ગુણ છે 10. અહીં તમને પહેલો નિબંધ આપેલો છે મારો યાદગાર પ્રવાસ, જે તમે પ્રવાસ નિબંધ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી અહીં તમને બીજો નિબંધ આપેલો છે કે મારો પ્રિય તહેવાર દિવાળી. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન 10. એ અમે ઉનાળાની રજાઓ કેવી રીતે પસાર કરવાના છો, તે જણાવતો પત્ર તમારા મિત્રને લખો, તેના ગુણ છે 6. જોઈએ તે પત્ર. હિતેશ બી વ્યાસ, 4 આકાશગંગા ડેરી રોડ, રાજકોટ. તારીખ 21/3/2023. પ્રિય મિત્ર વિનોદ, તારો પત્ર મળ્યો તેમ તું મને તારી સાથે ઉનાળાની રજાઓ ગાળવા તારા ગામમાં બોલાવે છે, પરંતુ હું તારા આમંત્રણનો સ્વીકાર કરી શકું તેમ નથી. મેં મહિનાની 10મી તારીખે મારા
માસીબાના દીકરાના લગ્ન છે, તેથી ઉનાળાની રજાઓ પડતા જ અમે બધા મુંબઈ ઉપડી જવાના છીએ. રજાઓનું એક અઠવાડિયું માસીને ઘેર લગ્નમાં પસાર થઈ જશે. મારા મામા અમેરિકાથી આવવાના છે એટલે લગ્ન પછી તેમની સાથે અમે 15 દિવસ માટે ઉત્તર ભારતના જોવાલાયક સ્થળોના પ્રવાસે જવાના છીએ. પછી મામા અમારા ઘરે રહેવા આવવાના છે. મારા મામાને એક દીકરો છે, મારે તેને ગુજરાતી વાંચતા લખતા અને બોલતા શીખવવાનું છે. આ ઉપરાંત હું અમારા ઘર પાસે આવેલા પુસ્તકાલયમાં જઈને અંગ્રેજી વાર્તાના પુસ્તકો વાંચવા ઈચ્છું છું. સાથે સાથે મારે આ રજાઓ દરમિયાન યોગનું શિક્ષણ પણ મેળવવું છે. તો જૂન માસની 1 તારીખે મારે ઘેર આવજે અને તને મારા મામા પાસેથી અમેરિકાની અવનવી વાતો સાંભળવાની ખૂબ મજા આવશે. તારા માતા પિતાના મારા પ્રણામ. લિખિતમ તારો મિત્ર હિતેશ. ત્યાર પછી છે પ્રશ્ન 10 બ, મુદ્દા પરથી વાર્તા લખો જેના ગુણ છે 5. તો અહીં તમને એક મુદ્દા આપેલા છે, તે પરથી તમારે વાર્તા લખવાની છે. જે વાર્તા અહીં તમને લખી અને બતાવેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી એક અહીં જાહેરાત આપેલી છે કે મેળવો ધોરણ 6ના ગુજરાતીના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રનો સંપૂર્ણ જવાબો સાથેનું સોલ્યુશનની PDF માત્ર 5 રૂપિયામાં 90 33 84 31 25 આ નંબર ઉપર 5 રૂપિયા ગૂગલ પે કરી અને તેનો ફોટો એ જ નંબર ઉપર વોટ્સએપ કરવો. અને ટાઈપ કરવામાં અને ચેકિંગમાં ઘણો ખર્ચ થતો હોવાથી નજીવી કિંમત લેવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, સૂચના મુજબ લખો દરેક પ્રશ્નના 2 ગુણ જેના કુલ ગુણ છે 12. જોઈએ નંબર 1, આપેલ વાક્યમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને લખો. જોઈએ નંબર 1, નિરંજને હાઉસફુલનું પાટિયું ઝૂલતું જોયું, તો તેમાં નામપદ છે નિરંજન અને ક્રિયાપદ ઝૂલતું. ત્યાર પછી નંબર 2, માધવ મોરલી વગાડે છે, તો તેમાં નામપદ છે માધવ અને ક્રિયાપદ છે વગાડે. ત્યાર પછી જોઈએ નંબર 2, અરે આ શું કર્યું, તો તેમાં યોગ્ય સ્થાને વિરામચિહ્ન મૂકો. તો અરે પછી આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકીશું અને આ શું કર્યું પછી પ્રશ્નાચિહ્ન. નંબર 3, રેખાંકિત શબ્દના શબ્દ સમૂહના સ્થાને એક શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો. જોઈએ નંબર 1, લોકો મંદિરનું ફરીથી થતું નિર્માણ જોતા રહ્યા. તો અહીં આપણે અહીં રેખાંકિત કરેલ છે ફરીથી થતું નિર્માણ, તો ત્યાં આપણે મૂકીશું લોકો મંદિરનું પુનઃનિર્માણ જોતા રહ્યા. નંબર 2, માલધારી સ્ત્રી લાકડાના નાના નાના ટુકડા વીણવા લાગી, તો માલધારી સ્ત્રી લાકડાના કરગઠિયા વીણવા લાગી. ત્યાર પછી જોઈએ નંબર 4, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે, વાક્યમાંથી રૂઢિપ્રયોગ ઓળખી તેનો અર્થ લખો. જોઈએ, વાતોના વડા કરવા, તો નકામી વાતો કરવી. નંબર 5, આપેલા વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય અલગ તારવો. તો જોઈએ અહીં પહેલું વાક્ય આપેલું છે, આ વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે, વિશેષણ 35 અને વિશેષ્ય વિદ્યાર્થીઓ. ત્યાર પછી નંબર 2, સફેદ ઘોડો સૌથી આગળ દોડે છે, વિશેષણ સફેદ અને વિશેષ્ય ઘોડો. ત્યાર પછી જોઈએ નંબર 6, આપેલ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો ઉપયોગ કરી અને બીજું વાક્ય બનાવો. જોઈએ નંબર 1, કાચબો ધીમે ધીમે ચાલતો જંગલમાં પહોંચ્યો, તો તેમાં ક્રિયા વિશેષણ છે ધીમે ધીમે. અને આપણે વાક્ય બનાવશું કે પવનને પગમાં વાગ્યું છે તેથી તે ધીમે ધીમે ચાલે છે. તો ફરી આપણે મળીશું ધોરણ 3ના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના 2023ના બ્લુ પ્રિન્ટના આધારે પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. આ ધોરણ 6ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રના બ્લુ પ્રિન્ટના આધારે પ્રશ્નપત્રના સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો.